હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તમે જ્યાં બેઠા છો ત્યાં તમને આજુબાજુ કઈ કઈ વસ્તુઓ દેખાય છે? જરા જુઓ તો આજુબાજુ કઈ કઈ વસ્તુઓ દેખાય છે તમને? રાઈટ, ટીવી, ફ્રીજ, ટેબલ, ખુરશી, પેન્સિલ, મોબાઈલ વગેરે. રાઈટ. હવે તમે જરા બારી બહાર જુઓ કે દરવાજાની બહાર જુઓ, તમને કઈ કઈ વસ્તુઓ દેખાશે? રાઈટ, ઝાડ, પ્રાણીઓ, પક્ષીઓ, કાર વગેરે. રાઈટ. તો ફ્રેન્ડ, શું એ બધી જ વસ્તુ સરખી હોય છે ખરી? ના. કેમ? બીકોઝ એમના શેપ્સ, સાઇઝ એન્ડ કલર્સ જુદા જુદા હોય છે. રાઈટ ને? બરાબર છે, બધી જ વસ્તુઓ સરખી હોતી નથી. તો આજે આપણે એવા જ એક પાત ઉપર જઈ રહ્યા છીએ જેનું નામ છે યુનિટ ટુ, થિંગ્સ અરાઉન્ડ અસ, આપણી આસપાસની વસ્તુઓ. એમાં આપણે જોઈશું એક્ટિવિટી 1, જેમાં છે લાઈન. ફર્સ્ટ પેરેન્ટ લાઈન, અ બિગ રેડ બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય. હી સ્માઈલ એટ ધ સ્કાય એન્ડ સે ગુડ બાય. ફ્રેન્ડ્સ, હવે આપણે આ રાઈડને ગાઈશું. અ બિગ રેડ બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય, હી સ્માઈલ એટ ધ સ્કાય એન્ડ સે ગુડ બાય. ફ્રેન્ડ્સ, હવે આપણે આ રેડ કલરને બદલે ટેક્સ્ટબુકમાં બતાવ્યા છે એ પ્રમાણે જુદા જુદા કલર લઈશું અને આ સ્થાન જાણે આપણે હજી મોટું બનાવીશું. રાઈટ. બિગ પિંક બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય, હી સ્માઈલ એટ ધ સ્કાય એન્ડ સે ગુડ બાય. બિગ બ્લુ બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય, હી સ્માઈલ એટ ધ સ્કાય એન્ડ સે ગુડ બાય. બિગ યલો બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય, હી સ્માઈલ એટ ધ સ્કાય એન્ડ સે ગુડ બાય. બિગ ગ્રીન બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય, હી સ્માઈલ એટ ધ સ્કાય એન્ડ સે ગુડ બાય. બિગ ઓરેન્જ બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય, હી સ્માઈલ એટ ધ સ્કાય એન્ડ સે ગુડ બાય. ફ્રેન્ડ્સ, તમને રાઈડ સમજવાની મજા આવી? વેરી નાઇસ. ઓકે, તો ફ્રેન્ડ્સ, તમે પણ ઘરે આ રાઈડ ગાવાની પ્રેક્ટિસ કરજો. ફ્રેન્ડ્સ, હવે આપણે શીખીશું એક્ટિવિટી 2. મારા હાથમાં આ શું દેખાય છે તમને? રાઈડ. શું છે આ? બે. બે. શું દેખાય છે તમને અમારા હાથમાં? રાઈટ. શું છે આ? બલૂન. બલૂન. ફ્રેન્ડ્સ, આ ચિત્ર શેનું છે? રાઈટ. નેક્સ્ટ ચિત્ર શેનું દેખાય છે તમને? રાઈટ. ફ્રેન્ડ્સ, ચિત્ર શેનું છે? રાઈટ. શું છે ચિત્ર? રેબિટ. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે જ્યાં વર્ડ કલેક્ટ કર્યા છે એની અંદર જ્યાં જ્યાં બી દેખાય છે ત્યાં ત્યાં આપણે અંડરલાઈન કરીશું. બી બી હિયર, બી બી. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે નીચે સંખ્યા લખીશું નહીં, કારણ કે આપણે આખા પેજ પરના બી ગણીને એની નીચે આન્સર લખવાનો રહેશે. રાઈટ. ઓકે, હવે આપણે જોઈશું એલ. આ શું છે ફ્રેન્ડ્સ? વોટ ઇઝ ધીસ? રાઈટ. આ બલ્બ. ઓકે
What is this? Right. How bad? What is this? Right. A lemon. What is this? Right. This is a pencil. Friends, aa chitra shenu che? Right. ओके तो फ्रेंड्स हवे आपणे एल छे એટલે કે અહીંયા જે જે શબ્દ વાયા છે ત્યાં ત્યાં નીચે અંડરલાઈન કરીશું એલ પેન્સિલ એલ લેમન પેન્ટ ઓકે અહીંયા આ સંખ્યા લખવાની નથી એમાં તમારા આખા પેજ પરના જેટલા પણ એલ આવતા હોય એ સંખ્યાને કાઉન્ટિંગ કરીને લખવાની રહેશે એ પ્રમાણે બીમાં પણ તમારે લખવાની રહેશે ફ્રેન્ડ્સ હવે આપણે શીખીશું એક્ટિવિટી 3 એક્ટિવિટી 3 માં છે એલ આર ગેમ રાઈટ ફ્રેન્ડ્સ આપણે આસપાસ ઘણી બધી વસ્તુઓ જોવા માંડી હશે દાખલા તરીકે મારી પાસે અત્યારે છે દેખાય છે તમને વોટ ઇઝ ઇન માય હેન્ડ રાઈટ બે હવે આપણે એનો સેન્ટેન્સ લખીશું લાઈક આઈ હેવ અ પેન ઓકે ફ્રેન્ડ્સ હવે દાખલા તરીકે આપણી પાસે બીજી વસ્તુ છે તો એને પણ લઈ શકીએ આપણે હાય વોટ ઇઝ ઇન માય હેન્ડ લાઈક બલૂન ધેન સેન્ટેન્સ શું બનશે આઈ હેવ અ બેગ લેટ્સ વી સી ધ એક્ટિવિટી 4 તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો અને નીચેના મૂળાક્ષર ઓળખો અને લખો ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકીએ છીએ આપણે એમ આ વર્ડ્સ આપણે વાંચીશું અ મેંગો અ ફાર્મર અ મેન અ કોમ્બ હવે આપણે આ વર્ડ્સમાં રહેલા એમમાં નીચે અંડરલાઈન કરીશું ઓકે અને સાથે સાથે કાઉન્ટિંગ પણ કરતા જઈશું 1 2 3 4 કેટલા થયા ફ્રેન્ડ્સ 4 રાઈટ હવે છે ડબલ્યુ અ વિન્ડો અ વુમન અ ક્રો અ જોબ હવે આપણે ડબલ્યુ કાઉન્ટ કરીશું 1 2 3 4 5 અહીંયા આપણે શું લખીશું 5 એ જ પ્રમાણે ફ્રેન્ડ્સ તમારે નીચે આપેલા જે વી અને વાય સાથે કરવાના રહેશે પણ આપણે હમણાં રીડ કરી લઈએ
A jar, a joker, a jungle, a jug, a judge. V, a van, a flower wash, a cave, a driver. Y, a yellow flower, a player, a young man, a prayer. આ ત્રણના કાઉન્ટિંગ કરીને તમારે જતે લખવાના રહેશે ફ્રેન્ડ્સ. ઓકે, તો ફ્રેન્ડ્સ આજે આપણે શીખ્યા એક્ટિવિટી 1-4. આઈ હોપ કે તમને બધી જ એક્ટિવિટીમાં સમજ પડી ગઈ હશે. ઓકે ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવી એક્ટિવિટી સાથે. ગુડ બાય.